वंदे मातरम। आज आप पाठ 19 पांच दाणा के जे बोध कथा छे पाठनी समझूती मेळवानी छे। पाठनी समझूती मेळवता पहेला आ पाठना जे शब्दार्थ छे पहेला आपणे एनी समझूती मेळवी लईए अने त्यार पछी आपणे पाठनी समझूती मेळवीए। तो शब्द समझूतीनुं हेडिंग बांधीने मैं जे रीते शब्दार्थ लख्या छे ए ज रीते तमारे लखवाना रहेशे। એમાં પહેલો શબ્દ છે દેશાવર। તો દેશાવર શબ્દનો અર્થ થાય છે પરદેશ, ગણતરી વાળા એટલે જૂની બાબતોની દરકાર કરનાર, ઘરની રાણી એટલે ગૃહિણી, અઢળક એટલે પુષ્કળ, ઘર નાખવું એટલે ઘર ઘર વ્યવહાર સાચવનારી, પાકવું એટલે પરીક્ષા, ડાંગર એક ધાન્ય કે જેમાંથી ચોખા નીકળે છે, જતન એટલે જેને સાચવવાનું છે તેને કશું થાય નહીં તેની સતત જાગૃતિ, ઉછાણ છળી એટલે ઉદ્ધત સરમ વિના, છીછરી બુદ્ધિ એટલે કાચી અપરિપક્વ બુદ્ધિ, મર્મ એટલે રહસ્ય અથવા તાત્પર્ય। ત્યાર પછી છે લહેરી। તો લહેરી શબ્દનો અર્થ થાય છે તરંગી અથવા ઉડાવ। ત્યાર પછી છે મામૂલી। તો મામૂલી શબ્દનો અર્થ થાય છે તુચ્છ સામાન્ય સાધારણ। ચતુર એટલે સમય સંજોગો સમજીને એ પ્રમાણે ગણતરીથી બુદ્ધિપૂર્વક વર્તનાર। શબ્દાર્થ છે એ ફરીવાર વાંચી જાઓ, ધ્યાન આપજો, જેમાં પહેલો શબ્દ છે દેશાવર એટલે પરદેશ, ગણતરી વાળા એટલે જૂની બાબતોની દરકાર કરનાર, ઘરની રાણી એટલે ગૃહિણી, અઢળક એટલે પુષ્કળ, ઘર રાખવું એટલે ઘર ઘર વ્યવહાર સાચવનાર, પારખું એટલે પરીક્ષા, ડાંગર એક ધાન્ય જેમાંથી ચોખા નીકળે છે, છતન એટલે જેને સાચવવાનું છે તેને કશું થાય નહીં તેની સતત જાગૃતિ, ઉછાણ છળી એટલે ઉદ્ધત શરમ વિનાની, છીછરી બુદ્ધિની એટલે કાચી અપરિપક્વ બુદ્ધિની, મર્મ એટલે રહસ્ય અથવા તાત્પર્ય, લહેરી એટલે તરંગી ઉડાવ, મામૂલી એટલે તુચ્છ સામાન્ય સાધારણ, ચતુર એટલે સમય સંજોગો સમજીને એ પ્રમાણે ગણતરીથી બુદ્ધિપૂર્વક વર્તનાર। તો આ છે આ પાઠના શબ્દાર્થ। હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ। પાઠ 19 પાંચ દાણા આ બોધ કથા ભાષા શિક્ષણ અને વ્યવહાર બોધનો ઉત્તમ નમૂનો છે। એક શેઠ પોતાના ચાર દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે। એક શેઠ હોય છે કે જેને પોતાના ચાર દીકરા હોય છે, એ ચારે દીકરાની વહુ કેટલી આવડતવાળી છે, કેટલી કુશળ છે એ જાણવાની ઈચ્છા છે એને થાય છે। આ માટે શેઠ દીકરાઓની વહુઓને અનાજના પાંચ પાંચ દાણા આપી દાણાને સાચવી રાખવાનું જણાવે છે। હવે આ માટે શું કરે છે કે પોતાની જે વહુઓ છે દીકરાની, એને જે અનાજ છે એના પાંચ પાંચ દાણા આપીને એને સાચવી રાખવાનું કહે છે। થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુ પાસે પહેલા પાંચ દાણા માગે છે, ત્યારે શેઠને તે વહુઓની સૂઝ સમજ આવડત હોશિયારી અને વ્યવહાર કુશળતાનો ખ્યાલ આવે છે। જ્યારે પાંચ દાણા આપે છે એના અમુક સમય પછી, એટલે કે થોડા સમય પછી, એ શું કરે છે કે દીકરાઓની વહુને જે દાણા આપેલા હતા એ પાછા માંગે છે। હવે એ પાછા માંગે છે ત્યારે એને ખબર પડે છે કે એની જે વહુઓની જે સૂઝ છે કેટલી સમજદાર છે, કેટલી આવડતવાળી અને હોશિયાર છે, વ્યવહાર કુશળતાનો ખ્યાલ છે એને ત્યારે આવે છે। ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું। દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો। એમને આમે લક્ષ્મીની છોડો ઉછળતી હતી, ઘરમાં ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું। આમ છતાં શેઠ ગણતરી વાળા હતા, એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય। હવે ત્યાર પછી શું કહે છે કે ધનપાલ શેઠ છે એનું નામ છે એ દૂર દૂર સુધી જાણીતું હતું, એ એટલા મશહૂર પ્રખ્યાત હતા। દૂર દેશાવર, દેશાવર એટલે આપણે જોયું કે પરદેશ, એ
પોતાના જે દેશમાં રહેતા હોય એની સિવાય બીજા દેશમાં પણ એનો જે વેપાર છે વેપાર ચાલતો હતો. એમના આંગણે લક્ષ્મીની છોડ ઉછળતી હતી. એમના જે આંગણું એટલે કે એ ખૂબ જ શ્રીમંત હતા. પુષ્કળ પ્રમાણમાં ધન છે એમની પાસે હતું. જે ઘર છે એમાં પોતાના ઘરમાં એટલે કે ઘરમાં ખર્ચતા ખૂટે નહીં એ વાપરે, છતાં કોઈ ખામી નો આવે, ખોટ નો આવે, ખૂટે નહીં એટલું ધન છે એમની પાસે હતું. આમ છતાં આટલા અઢળક શ્રીમંત હોવા છતાં એ ગણતરી વાળા હતા. શેઠ છે ગણતરી વાળા હતા. એ સમજતા હતા કે ઘરની રાણી આવડત વાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. અને શેઠ છે ગણતરી વાળા તો હતા જ, પણ સાથે સાથે એ એવું પણ માનતા હતા કે જે ઘરની રાણી છે જે વહુ છે એ આવડત વાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. ઘરની રાણી ગૃહિણી છે. હવે જે એને ચાર દીકરા હતા એ પોતાના ચારેય દીકરાઓની વહુ એટલે કે ચારેય ગૃહિણી છે. હવે ગૃહિણી છે એમ કે છે કે જો આવડત વાળી ન હોય તો અઢળક ધન હોય એ પણ ખૂટી જાય છે. શેઠને ચાર દીકરા હતા, દીકરાઓની ચાર વહુ હતી. હવે શેઠ છે ને ચાર દીકરા હતા અને ચારે દીકરાઓની ચાર વહુ હતી. દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા. એના જે દીકરા છે એ તો જે ધંધો છે વેપાર છે એ વેપાર પૂરેપૂરું મન લગાવીને ચીતે છે કામ કરતા હતા. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. એ કેટલા હોશિયાર છે સમજદાર છે એ એને જોયું હતું. અને પોતાના દીકરા છે એ સમજદાર છે એ જોઈને એને શાંતિ થઈ હતી અને ખુશ હતા અને આત્મા સંતોષ હતો. પણ દીકરાઓની બહુ ચાલાક અને ઘર રાખવું છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ. પોતાના દીકરા છે એ તો સમજદાર છે એનાથી એને સંતોષ હતો, પણ જે દીકરાની બહુ છે એ સમજદાર છે કે નહીં એ જાણવાની એને ઈચ્છા થઈ. એનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી. લેમની પરીક્ષા લેવા માટે શેઠ છે યુક્તિ છે વિચાર છે એ ઉપાય છે વિચારે છે. એક દિવસ શેઠે ચારેય બહુઓને બોલાવીને કહ્યું, બેટા હું આજે તમને દરેકને ડાંગરના આ પાંચ પાંચ દાણા આપું છું. કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ, માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો. એટલું કહી એમણે દરેક બહુને પાંચ પાંચ દાણા આપી વિદાય કરી. બહુ દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ. ડાંગર જે આપણે અહીંયા જોયું કે એક ધાન્ય કે જેમાંથી ચોખા નીકળે છે. હવે એક દિવસ શું કરે છે કે શેઠ છે એ ચારેય બહુઓને બોલાવે છે અને પાસે બોલાવીને શું કહે છે કે બેટા હું આજે તમને જે ચોખાના ધાન્ય કે ચોખાના દાણા છે એ તમને દરેકને ડાંગરના જે પાંચ પાંચ દાણા છે આપું છું. હવે એ આપ્યા પછી એમ કહે છે કે કોઈક વાર આગળ જતા કે કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ. અત્યારે એ દાણા આપે છે પણ આગળ સમય ભવિષ્યમાં એ દાણા છે પાછા માંગશે, માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો. એટલે દાણા છે એને સાચવવાના છે. એટલું કહી એમણે દરેક બહુને પાંચ પાંચ દાણા આપી વિદાય કરી. જતન જેને સાચવવાનું છે તેને કશું થાય નહીં તેની સતત જાગૃતિ એટલે પૂરેપૂરું ધ્યાનથી એને સાચવવાનું. એટલે એમ શું કહે છે કે એને સાચવવાના છે. હવે એટલું એ કહી દે છે અને ત્યાર પછી એમણે દરેક જે વહુઓ છે એને પાંચ પાંચ દાણા આપીને વિદાય કરી કે પોતપોતાના કામે જાય છે. પાછી વહુઓ દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ. જ્યારે વહુ છે એ દાણા લઈને હસતી હસતી ત્યાંથી જતી રહે છે. મોટી વહુ જરા ઉછાંછળી અને છીછરી બુદ્ધિની હતી. એને થયું ડોસાઈ કેવા જીણા જીવના છે, આપી આપીને ડાંગરના પાંચ દાણા એ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ એ નિરાતે સૂઈ ગઈ. સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં. આપણે જોયું કે ઉછળ ઉદ્ધત શરમ વિજ્ઞાન અને છીછરી બુદ્ધિની એટલે કાળજી અપરિપક્વ બુદ્ધિની. હવે મોટી વહુ છે એ ઉછળી અને એટલે કે ઉદ્ધત હતી શરમ વિજ્ઞાની છીછરી બુદ્ધિની તે કાળજી અપરિપક્વ બુદ્ધિની. એટલે એને એમ થયું કે ડોસાઈ કેવા જીણા જીવના છે, કેટલા કર્કશર વાળા છે કે કેવા ગણતરી વાળા છે કે જે આપી આપીને શું આપ્યું કે પાંચ પાંચ દાણા ચોખાના પાંચ પાંચ દાણા. હવે એવો વિચાર કરીને એ દાણા છે એ બારીની બહાર છે ફેંકી દે છે અને પછી રાતે સુઈ જાય છે.
સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં. એના જે સસરા છે એ શું કહેવા માંગે છે, એ દાણાની પાછળ શું રહસ્ય છુપાયેલું છે એ ન સમજી શકી. બીજા છોકરાની બહુ જરાક લાગણી વાળી પણ લઈ ગઈ હતી, એ આપણે જોયું કે તરંગી ઉડાવ. હવે બીજા છોકરાની જે બહુ છે એ લાગણી વાળી અને થોડી ઉડાવ. એને થયું સસરાજીએ ભલે પાંચ દાણા આપ્યા એ તો એની પ્રસાદી ગણાય, લાગણીશીલ હતી એટલે કે છે કે તો પ્રસાદી કહેવાય, ભલે પાંચ દાણા આપ્યા એને મામૂલી ચીજ ગણી ફેંકી ન દેવાય એટલે એને ફેંકાય નહીં. પાછા માંગશે ત્યારે જોયું જશે, એટલે જયારે પાછા માંગશે ત્યારે જે સમય હશે એ પ્રમાણે જોયું જશે. કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા શ્રીવાર લાગવાની, એટલે કે છે કે કોઠી છે જે આપણે અનાજ ઉડીએ છીએ એમાંથી બીજા પાંચ દાણા આપી તો એમાં કેટલો સમય જશે. એવો વિચાર કરતી દાણા ખોલી કણ ખાઈ છે. હવે દાણા ખોલીની અંદર જે કણક હોય એ ખાઈ જાય છે. એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજાયો અને સસરા શું કહેવા માંગતા હતા એને ન સમજાયું. ત્રીજા છોકરાની બહુ જરા ઝીણા સ્વભાવની હતી, એણે વિચાર્યું સસરાજીએ આપેલા પાંચ દાણા દાબડીમાં મૂકીને સાચવી રાખવા અને માગે ત્યારે દાબડી ખોલીને કાઢી આપવા, એમાં કઈ મોટી વાત નથી. એમ વિચાર કરી એણે એ દાણાને દાબડીમાં મૂકી સંભળી રાખ્યા. ત્રીજી બહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં. હવે ત્રીજા છોકરાની બહુ છે એ થોડા ઝીણા સ્વભાવની હતી. હવે એ વિચારે છે કે પાંચ દાણા છે એ દાબડીમાં લઈને મૂકીને સાચવી રાખશે અને જ્યારે માગશે સાચવીને મૂકી દેવાના માગશે ત્યારે એને પાછા આપી દેશે, એ પણ એ વાત શું કહેવા માંગે છે સમજી શકતી નથી. સૌથી નાના દીકરાની બહુ ચતુર અને સમજુ હતી. હવે સૌથી નાના દીકરાની જે બહુ છે એ સમજુ હતી અને ચાલાક હતી. એને થયું સસરાજીની વાતમાં કઈ ઊંડો મર્મ હોવો જોઈએ, એટલે ત્યારે એને એમ થાય છે કે સસરાજીની જે વાત છે એમાં કઈક તો રહસ્ય હોવું જ જોઈએ. આ દાણા સંભળી રાખવા એ વાત તો સાચી, હવે આ દાણા છે એને સંભળી રાખવાના સાચવવાના છે એ તો સાચું, પણ સંભળેલા દાણા વખત છતાં બગડી જાય. પણ જો તમે એને એક જગ્યાએ સાચવીને મૂકી દો પેટીમાં કે ડબ્બીમાં કે જ્યાં મૂકો છો ત્યાં કોઠીમાં આપણે અનાજ ભરીએ તો એને સાચવવા માટે આપણે છે એ વિવિધ ઉપાયો કરતા હોઈએ છીએ. હવે આ પાંચ દાણા છે એ નાની પાંચેક દાણા છે એ સાચવી રાખવા માટે જો તમે એનું કઈ ધ્યાન રાખવાના નથી એવું વિચારી કે દાણા છે કે કદાચ એ સાચવીને મૂકી દઈશ તો એ સમય જતા બગડી જવાના છે, એના કરતા એ દાણા ખેતરમાં વવરાઈ ગયું તો હવે પડ્યા પડ્યા બગડી જાય એના કરતા એ દાણા છે એનું ખેતરમાં વવરાવી ગયું તો કેવું. કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર લાગે, આપણે જોઈએ છીએ કે ખેડૂત છે એ અનાજ વાવે તો બિયારણ છે એ બિયારણ વાવે પછી થોડામાંથી ઘણું બધો અનાજ છે પા પછી આપણને જોવા મળે છે, એટલે કે છે કે કણમાંથી મણ થતા વાર નહીં લાગે. અને સસરાજીને પણ એ જરૂર ગમી જશે અને એના સસરા છે પણ ખુશ થઈ જશે. આમ વિચાર કરી એને આ પાંચ દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા. આવો વિચાર કરી એ જે પાંચ દાણા છે એ પોતાના પિયરમાં મોકલાવે છે અને વવરાવે છે. એક સાલ ગઈ, આવી રીતે એક વર્ષ પસાર થઈ ગયું, બીજી સાલ ગઈ, બીજું વર્ષ પણ જાય છે, પાક પાકતો ગયો અને બહુ એને ફરી ફરી વવરાવતી ગઈ. હવે ત્યાર પછી એક વર્ષ બે વર્ષ સમય છે પસાર થતો જાય છે અને ત્યાર પછી શું થાય છે કે એ પાક છે એ પાકતો ગયો, એ પાક આવે ફરી વવરાવે, ફરી પાક આવે ફરી વવરાવે એ વવરાવતી ગયો. આ રીતે પેલા દાણા વધતા જ ચાલ્યા અને ધીમે ધીમે છે દાણા વધતા ગયા, અનાજ છે એ વધતું ગયું. પેલી ત્રણેય મોટી બહુઓ તો આ દાણાની વાત પણ ભૂલી ગઈ હતી, સમય જજો છે એ પસાર થઈ ગયો હતો, પેલી જે ત્રણેય બહુઓ છે એ તો ભૂલી ગઈ હતી. પણ ચોથી બહુને તો આ વાત હર હંમેશ યાદ રહેતી, પણ જે ચોથી બહુ છે એને આ વાત છે હંમેશા યાદ રહેતી. પછી એક દિવસ શેઠે ચાર બહુઓને બોલાવીને કહ્યું બહુ બેટા ડાંગરના પેલા પાંચ દાણા પાછા આપો. પહેલી બે બહુઓ કહે એ દાણા તો તે દાડે જ પૂરા થઈ ગયા, હવે એ દાણા ક્યાંથી લાવીએ. પછી શું થાય છે કે શેઠ છે એ ચારેય બહુઓને ફરી વાર પાછી બોલાવે છે અને શું કહે છે કે મેં જે તમને ડાંગરના ચોખાના દાણા આપેલા હતા એ મને પાછા આપો. એમાંથી પહેલી જે બે બહુઓ હતી એ શું કહે છે કે એ દાણા છે એ તો એ દિવસે જ એ દાડે જ પૂરા થઈ ગયા, હવે એ દાણા ક્યાંથી લાવી આપ્યા કહો તો
કોઠીમાંથી પાંચ પાંચ દાણા લઈ આવ્યું. એટલે એમ કે છે કે જો તમે કહેતા હો તો કોઠી છે એમાં અનાજ છે એ રાખેલું છે, એમાંથી પાંચ પાંચ દાણા છે તમને આપ્યું. ત્રીજી વહુ કહે, સસરાજી મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે, થોભો હું દાબડી લઈ આવું. એમ કહી એ ઘરમાં ગઈ અને દાબડીમાંથી કાઢી એણે પાંચેય દાણા સસરાજીના હાથમાં મૂક્યા. પછી ત્રીજી જે વહુ હતી એ શું કહે છે કે મેં એ દાણા સાચવીને રાખ્યા છે, લઈ આવ્યા છે અને સસરાના હાથમાં મૂકે છે. નાની વહુ આ બધું જોતી ધીમું ધીમું હસી રહી હતી. સૌથી નાના દીકરાની વહુ છે, આ બધું જોતી હતી અને ધીમું ધીમું હસતી હતી. શેઠે કહ્યું, દીકરા તું કેમ કઈ બોલતી નથી, ચા તારા દાણા લઈ આવો. કેમ લાવી શકીશ ને? એટલે એના સસરા એમ કે છે કે બેટા તું કેમ કઈ બોલતી નથી, ચા તું તારા દાણા લઈ આવ, તું લાવી શકીશ ને? એણે કહ્યું, સસરાજી એ દાણા લાવવા માટે આપને મારે પિયર ગાડા મોકલવા પડશે. આજે હવે એ દાણા પાંચ નથી રહ્યા, એ વધી વધીને ગાડા ભરાય તેટલા થયા છે. એટલે વહુ છે એ જવાબ આપે છે કે જો તમારે દાણા પાછા જોઈતા હોય તો તમારે જે મારું પિયર છે ત્યાં ગાડા મોકલવા પડશે, કેમ કે પાંચ દાણા હવે પાંચ દાણા નથી રહ્યા, પણ કેટલું થયું છે કે જે ગાડું ભરાય છે એટલો થઈ ગયા છે, વધી વધીને ગાડા ભરાય તેટલા થયા છે. પછી નાની વહુએ એ દાણાની વાત માંડીને કહી સંભળાવી અને પછી શરૂઆતથી બધી વાત કરે છે કે પહેલા પાંચ દાણા હતા એ વવરાવે છે, પછી એમાંથી જે પાક થાય છે ફરી પાછું વવરાવે છે. એવી રીતે એ પરથી ધનપાલે ત્રણેય મોટી વહુઓને કહ્યું, તમારા સૌમાં આ નાની વહુ ઠરેલ અને ચતુર છે, આજથી આપણા આખા ઘરનો કારભાર એ ચલાવશે, તમે સૌ એના શાણપણનો લાભ લેજો. વાત સાંભળીને સસરા છે એ ખુશ થાય છે, એટલે એમ કે છે કે આ ચતુર છે, ચાલાક છે, ઠરે છે, ધીરજવાળી છે, ઘરનો જે વ્યવહાર છે, કારભાર છે એ નાની બહુને આપે છે. અને ત્રણેય બહુને એમ કહે છે કે તમે એની જે બુદ્ધિ ચાતુર્ય છે, શાણપણ છે, એનો લાભ લેજો. અને પછી શેઠ નાની બહુ તરફ જોઈને બોલ્યા છે, એટલે છે શેઠ નાની બહુ તરફ જોઈને બોલે છે, દીકરી આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું, મને ખાતરી થઈ છે કે તું આ ઘરની લક્ષ્મી છે, તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે, તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકશે. પછી છે ઘરનો કારભાર આપી દે છે, કોઠારનો કારભાર આપે છે, અને ખાતરી થઈ જાય છે કે આ ઘરની લક્ષ્મી તું જ છે, કે તારા હાથમાં જે સંપત્તિ આવશે એને તું તારી બુદ્ધિ ની શાન પણ છે એનાથી તું સાચવીશ અને ઘરને પણ સારી રીતે સાચવી શકીશ. પછી હવે ત્રીજી બહુને કહ્યું, જે ત્રીજા દીકરાની બહુ હતી એને શું કહે છે કે બેટા આજથી રસોડાનો કારભાર તારે સાચવવાનો, જે રસોડાનો કારભાર છે, કામકાજ છે એ તારે સાચવવાનો છે. બીજી બહુને કહ્યું, નોકર ચાકર પર દેખરેખ તારે રાખવાની. અને મોટી બહુને કહ્યું, બહુજી ઘરની સાફસફીની જવાબદારી તમારે સંભાળી લેવાની. આમ ચારેય બહુને અલગ અલગ કામો છે એ કામો સોંપી દે છે. પછી શેઠે બધી બહુઓને કહ્યું, સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો. પછી શું કહે છે કે ચારે જે બહુ છે એ ચારે બહુ પોતપોતાની સૂઝ છે, જે બુદ્ધિ છે, સમજ છે, એની પ્રમાણે, એના જે સ્વભાવ છે એ પ્રમાણે ઘરનું જે કામ છે એ વહેંચીને કરશે તો ઘરની જે શોભા છે એ વધશે અને બધા સુખી થશે. હવે આ પાઠ છે એ પાઠમાંથી શું શીખવા મળે છે કે જ્યારે એ સસરા છે ચારેય બહુને દાણા આપે છે અને ચારેય બહુ પોતાની જે સમજ છે, બુદ્ધિ છે એના પ્રમાણે દાણા છે એને સાચવે છે, એમાંથી એક છે બારીથી બહાર ફેંકી દે છે, એક છે પોતાના પિયરમાં મોકલાવીને અનાજ છે એનો પાક વવરાવીને વધારે કરે છે. એટલે આપણે છે એ આપણા બુદ્ધિ ચાતુર્યથી આપણું જે શાણપણ છે સમજી વિચારીને જો જીવન જીવીએ જીવન છે આસાન થઈ જાય છે, સરળ થઈ જાય છે. અહીંયા છે આ પાઠની જે સમજૂતી છે, સમજૂતી પૂરી થાય છે. આજનો લેક્ચર છે એ આપણે પૂરો કરીએ છીએ, પણ હોમવર્ક છે એમાં તમારે શું કરવાનું કે આપણે જે શબ્દાર્થ લખાવ્યા છે એ શબ્દાર્થ ફરી એકવાર વાંચવાના અને યાદ પણ રાખવાના. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા.